માથું ઢાંકીને જ પ્રવેશ કરે છે તો બે નંબરની ખાલી જગ્યામાં લખો ગુરુદ્વારા લખું બે નંબરની ખાલી જગ્યામાં ગુરુદ્વારા હવે આવે છે નંબર 3 ગુરુદ્વારામાં ખાલી જગ્યાની પૂજા થાય છે તો કે ગુરુદ્વારામાં ગુરુ ગ્રંથ સાહેબની પૂજા થાય કોની થાય ગુરુ ગ્રંથ સાહેબ તો 3 નંબરની ખાલી જગ્યામાં લખો ગુરુ ગ્રંથ સાહેબ નંબર 4 રોટલી ભાત હલવો દાળ આ બધું ખાલી જગ્યામાં મળે છે તો કે ગુરુદ્વારામાં ક્યાં મળે ગુરુદ્વારામાં તો 4 નંબરની ખાલી જગ્યામાં લખો ગુરુદ્વારા નંબર સોરી 5 નંબર નથી હવે આવે છે પ્રશ્ન નંબર 4 પ્રશ્ન નંબર 4 ખરા ખોટા લખો નંબર 1 મનપ્રીતના પપ્પા મમ્મી ગુરુદ્વારામાં ગયા હતા તો કે હા મનપ્રીત અને સોસિતના મમ્મી પપ્પા છે ગુરુદ્વારામાં ગયા હતા ને તો વાક્ય થાય છે ખરું નંબર 2 ઘઉંનો લોટ ઘીમાં શેકવાથી લાડવા બને ઘઉંનો લોટ ઘીમાં શેકવાથી લાડવા બને નહીં શું બને ઘીમાં શેકીને ગોળ નાખવાથી સુકડી બને પણ આ એવું છે ઘઉંનો લોટ ઘીમાં શેકવાથી લાડવા બને તો વાક્ય થશે ખોટું 2 નંબરના વાક્યના જવાબમાં લખો ખોટું નંબર 3 શીખ પુરુષો માથાના વાળને બાંધી રાખે છે તો કે ખરું આપણે કહીને શીખ લોકો છે વાળ નો મોડો લે છે ને વાળને બાંધી રાખે છે તો વાક્ય થાય છે ખરું 3 નંબરનું વાક્ય કરો ખરું નંબર 4 દિવ્યાએ ગુરુદ્વારામાં ઘી ઉપર રોટલી ઉપર ઘી લગાવવાનું કામ કર્યું તો કે હા મનપ્રીતના મમ્મીને મદદ કરી હતી મનપ્રીતના મમ્મી છે રોટલી બનાવતા હતા દિવ્યાએ એના પર ઘી લગાવવાનું કામ કર્યું હતું તો વાક્ય થાય છે ખરું 4 નંબરનું વાક્ય કરો ખરું હવે આવે છે પ્રશ્ન નંબર 5 પ્રશ્ન નંબર 5 નંબર 1 કઢા પ્રસાદ અરદાસ પછી આપવામાં આવે કે પહેલા આપવામાં આવે કઢા પ્રસાદ છે એ પ્રાર્થના પછી આપવામાં આવે કે પહેલા આપવામાં આવે તો કે પ્રાર્થના કર્યા પછી આપણે જમતા પહેલા જે પ્રાર્થના કરીએ એનો અરદાસ કહેવાય ને પ્રાર્થના કર્યા પછી કઢા પ્રસાદ આપવામાં આવે છે તો પહેલા આપવામાં આવતો નથી તો પહેલા ઉપર છે કો તો વાક્ય શું બનશે કઢા પ્રસાદ છે અરદાસ પછી આપવામાં આવે છે નંબર 2 ગુરુદ્વારામાં લંગર હોય છે ક્યાં હોય છે લંગર તમને કીધું ને પંગતમાં એક આરે હરોળમાં લોકો જમવા બેસે ગુરુદ્વારામાં જે જમવા બેસે એને લંગર કહેવાય શું કહેવાય લંગર કહેવાય તો લંગર ક્યાં હોય તો કે ગુરુદ્વારામાં હોય ક્યાં હોય ગુરુદ્વારામાં તો 2 નંબરના જવાબ ચર્ચમાં છે એમાં છે કો મારો વાક્ય 2 નંબરનું એવું બનશે ગુરુદ્વારામાં લંગર હોય છે એટલે ચર્ચ ઉપર છે કો હવે આવે છે નંબર 3 શીખ લોકો કેડે કીરપાણ રાખે છે શું રાખે છે કીરપાણ રાખે છે તલવાર ઉપર છે કો 3 નંબરમાં તલવાર ઉપર છે કો મારો નંબર 4 શીખ લોકો હાથમાં કડું પહેરે છે શું પહેરે છે શીખ લોકો છે હાથમાં કડું પહેરે છે એટલે ઘડિયાળ ઉપર છે કો નંબર 4 માં ઘડિયાળ ઉપર છે કો મારો ઘડિયાળ ઉપર છે કો હવે આવે છે પ્રશ્ન નંબર 6 યોગ્ય જોડકા જોડો પ્રશ્ન નંબર 6 એવો છે કે યોગ્ય જોડકા જોડો નંબર 1 કંકુ રાખવાનું પાત્ર આપણને ખબર છે કંકુ ક્યાં રાખવામાં આવે કંકાવટીમાં ક્યાં રાખવામાં આવે કંકાવટીમાં
एक नंबर से छोड़का से नंबर एक कंकु राखवानु पात्र तो ब विभाग में जो कंकावटी छे तो के हा छे ब में छे ने कंकावटी तो चलो एक नंबर ना जवाब में लखो कंकावटी ये तुमने कीधु हतु के जवाब लखो ब विभाग में थी जोईने लखजो रसवाई दीखनी कानो मात्र की भूल हशे तो तमारो मा छूटी जाय છે તમે જો કંકાવટી છે કનીમાંથી બિંદુ કરતા ભૂલી ગયા તો એ તમારો માર્ક થયો જાય કનીમાંથી કાણો કરતા ભૂલી ગયા તો એ માર્ક ઉડી જાય અને ટી દીર્ઘ કઈ છે એનો રસવાઈ કર્યો તો પણ માર્ક ઉડી જાય એટલે બ વિભાગમાંથી હંમેશા જોઈને લખવાનું બ વિભાગમાં જેવી રીતે લખેલું હોય એવી રીતે તમારે લખવાનું છે હવે આવે છે નંબર 2 ગૂગળ રાખવાનું પાત્ર તો કે ગૂગળ રાખવાનું પાત્ર એટલે ગૂગળિયું કહેવાય શું કહેવાય ગૂગળિયું તો બે નંબરના જવાબમાં લખો ગૂગળિયું હવે નંબર 3 નાણા રાખવાનું પાત્ર નાણા એટલે પૈસા રૂપિયા તમે પૈસા તમારા પાસે ભેગા કરો છો ને શેમાં નાખો છો તો કે ગલ્લામાં નાખો છો ને તમે બધા પૈસા ભેગા કરી અને શેમાં નાખો ગલ્લામાં તો નાણા રાખવાનું પાત્ર તો ગલ્લો 3 નંબરના જવાબમાં લખો ગલ્લો નંબર 4 થૂકવા માટેનું પાત્ર થૂકવા માટેનું પાત્ર હોય એને પીકદાની કહેવાય શું કહેવાય પીકદાની તો 4 નંબરના જવાબમાં લખો પીકદાની થૂકવા માટેનું પાત્ર તો કે પીકદાની હવે નંબર 5 પાણી ગરમ કરવાનું પાત્ર તો પાણી ગરમ કરવાનું તો પેલું હોય એટલે ઉનામણિયું કહેવાય શું કહેવાય ઉનામણિયું તો 5 નંબરના જવાબમાં લખો ઉનામણિયું લખું ઉનામણિયું ચલો એક નંબરમાં કંકાવટી નંબર 2 માં ગૂગળિયું નંબર 3 માં ગલ્લો નંબર 4 માં પીકદાની અને નંબર 5 માં ઉનામણિયું હવે આવે છે પ્રશ્ન નંબર 7 પ્રશ્ન નંબર 7 એવો છે દરેક ના બે બે નામ લખો નંબર 1 વાળ ઓળવાના સાધનો તમે શેને વાળ ઓળવો છો તો કે વાળ ઓળવા માટેના સાધનો તો કે કાસ્કો અને કાસ્કી નંબર 1 માં લખો કાસ્કો અને નંબર 2 માં લખો કાસ્કી શું આવે કાસ્કી હવે આવે છે નંબર 2 પાણી ભરવાના સાધનો તમે કયા સાધનોમાં પાણી ભરો છો તો કે પાણી ભરવામાં બેડું વપરાય છે ને બેડામાં પાણી ભરાય ડોલમાં પાણી ભરાય માટલામાં પાણી ભરાય તો આપણે કોઈ પણ બે નામ લખવાના છે તો પાણી ભરવાના પાત્રો છે એમાં લખો નંબર 1 માં લખો ડોલ નંબર 2 માં લખો બેડું હવે આવે છે નંબર 3 શીખ લોકો પાસેની વસ્તુ તો શીખ લોકો છે કેડે કિરપાણ રાખે છે શું રાખે છે કેડે કિરપાણ રાખે છે અને હાથમાં શું પહેરે છે કડું રાખે છે શીખ લોકો છે હાથમાં કડું પહેરે છે અને કેડે કિરપાણ રાખે છે શીખ લોકો પાસેની વસ્તુ તો નંબર 1 માં લખો કડું અને નંબર 2 નંબર 2 માં લખો કિરપાણ શું કિરપાણ શીખ લોકો પાસેની વસ્તુ તો કે શીખ લોકો પાસે હોય કડું અને નંબર 2 માં આવે છે કિરપાણ હવે આવે નંબર 4 મનપ્રીતના મિત્રો કોણ હતા એ ઘરે કોણ હતું મનપ્રીત અને સુરજીતની ઘરે તો કે મનપ્રીતના મિત્રો અને સુરજીતના મિત્રો હતા દિવ્યા અને સ્વસ્તિક
દિવ્યા અને સ્વસ્તિક છે છાત્રાલયમાં મળતા હતા ને છાત્રાલયમાંથી મનપ્રીત અને સુજીતને મળવા આવેલા હતા તો મનપ્રીતના મિત્રો છે નંબર 1 માં લખો દિવ્યા અને નંબર 2 માં લખો સ્વસ્તિક શું સ્વસ્તિક મનપ્રીતના મિત્રો છે એમાં લખો સ્વસ્તિક દિવ્યા અને સ્વસ્તિક ચાલો ફરી એક વાર ચેક કરી લઈએ નંબર 1 માં કાસ્કો અને કાસ્કી હવે નંબર 2 માં તો કે ઢોલ અને પેડો નંબર 3 માં તો કે કડુ અને કીરપા નંબર 4 નંબર 4 માં આવે છે દિવ્યા અને સ્વસ્તિક હવે આવે છે પ્રશ્ન નંબર 8 પ્રશ્ન નંબર 8 શું છે કે પ્રશ્ન નંબર 8 છે મને ઓળખી મારું નામ લખો પ્રશ્ન નંબર 8 મને ઓળખી મારું નામ લખો એમાં નંબર 1 ગુરુદ્વારામાં કઢા પ્રસાદ બનાવું છું ગુરુદ્વારામાં કોણ કઢા પ્રસાદ બનાવતું હતું સુજીત અને મનપ્રીતના પપ્પા બનાવતા હતા ને તો એનું નામ શું હતું મનજીતસિંહ હતું શું હતું મનજીતસિંહ તો 1 નંબરના જવાબમાં લખો મનજીતસિંહ 1 નંબરના જવાબમાં લખો મનજીતસિંહ હવે આવે છે નંબર 2 દિવ્યા અને સ્વસ્તિકને જોઈ હું ખુશ થઈ ગઈ કોણ ખુશ થઈ ગયું તું સુરજીત અને મનજીત પ્રીત હતા એને દિવ્યા અને સ્વસ્તિકને જોઈ સુરજીત ખુશ થઈ ગઈ કોણ ખુશ થઈ ગયું સુરજીત તો 2 નંબરના જવાબમાં લખો સુરજીત સુરજીત છે દિવ્યા અને સ્વસ્તિકને પોતાના મિત્રોને જોઈને ખુશ થઈ ગઈ હવે આવે છે નંબર 3 3 નંબર એવો છે હું ગુરુદ્વારામાં રોટલી વણું છું કોણ વણતું તું મનપ્રીતની મમ્મી મનપ્રીતને સુરજીતની મમ્મી વણતી હતી ને તો ગુરુદ્વારમાં કોણ રોટલી વણે છે તો કે મનપ્રીતની મમ્મી 3 નંબરના જવાબમાં લખો મનપ્રીતની મમ્મી કોણ રોટલી બનાવતું હતું તો કે મનપ્રીતની મમ્મી હવે આવે છે નંબર 4 હું શીખ લોકોનું મોટામાં મોટું યાત્રાધામ છું શીખ લોકોનું મોટામાં મોટું યાત્રાધામ છે અમૃતસર આવેલું છે ક્યાં આવેલું છે અમૃતસર તો 4 નંબરના જવાબમાં લખો અમૃતસર શીખ લોકોનું મોટામાં મોટું યાત્રાધામ તો કે અમૃતસર છે કયું છે અમૃતસર છે હવે આવે નંબર 5 5 નંબરમાં જુઓ છે શું છે અમે માથાના વાળમાં નાનો કાસ્કો રાખીએ છીએ માથાના વાળમાં નાનો કાસ્કો કોણ રાખે છે તો કે શીખ પુરુષો છે પોતાના વાળ બાંધી રાખવા માટે ક્યારે વાળ ખુલ્લા હોય તો બાંધવા માટે નાનો કાસ્કો રાખે છે શું રાખે છે નાનો કાસ્કો રાખે છે તો 5 નંબરના જવાબમાં લખો શીખ પુરુષો લખો 5 નંબરના જવાબમાં શીખ પુરુષો હવે પ્રશ્ન નંબર 9 પ્રશ્ન નંબર 9 એવો છે હાથેના લખો પ્રશ્ન નંબર 9 પ્રશ્ન નંબર 9 છે હાથેના લખો વાક્ય ખરું હોય તો તમારે હા લખવાનું ખોટું હોય તો ના લખવાનું નંબર 1 મનપ્રીતના ઘરે સ્વસ્તિક અમદાવાદથી આવ્યો હતો તો કે સ્વસ્તિક છે ક્યાંથી આવેલો હતો છાત્રાલયમાંથી આવેલો હતો ક્યાંથી આવેલો હતો છાત્રાલયમાંથી તો 1 નંબરના જવાબમાં શું આવે છે ના 1 નંબરના જવાબમાં લખો ના નંબર 2 શીખ લોકો ગુરુદ્વારામાં જાય છે તો કે હા શીખ લોકો છે એ ગુરુદ્વારામાં જાય છે વાક્ય થાય છે ખરું તો 2 નંબરના જવાબમાં કરો હા નંબર 3
ત્રણ નંબર એવો છે, ઘીમાં બાજરીનો લોટ શેકાઈ ગયા પછી કઢા પ્રસાદ બને છે. તો કે નહીં, બાજરીનો લોટ નહીં. કયો લોટ? ઘઉંનો લોટ. શેનો લોટ? ઘઉંનો લોટ. તો જવાબમાં શું આવશે? ના આવશે. વાક્ય થાય છે ખોટું, એટલે જવાબમાં આવે છે ના. નંબર ચાર, કઢા પ્રસાદ એ એક પ્રકારનો હલવો છે. તો જવાબમાં લખો હા, કઢા પ્રસાદ છે એક પ્રકારનો હલવો છે, એટલે જવાબમાં લખું હા. ચાલો મિત્રો, આ નવ નંબરનો પ્રશ્ન અહીંયા પૂરો થઈ ગયો. આગળનો દસ નંબરનો પ્રશ્ન છે આપણે આવતા વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.